વલસાડ જિલ્લા પોલીસને મહત્વની સફળતા મળી છે, જેમાં વલસાડ ઈસુજીની ટીમે કપરાડા તાલુકાના નાના પોઢા નજીકથી અફીણના પોસ્ટ રોડા ભરેલું આખું કન્ટેનર ઝડપી પાડ્યું છે. આ નશીલા રેકેટનો રેલો મધ્યપ્રદેશથી લઈને પંજાબ સુધી ફેલાયેલો હોવાનું બહાર આવી રહ્યું છે. પોલીસે અત્યારે 64 લાખથી વધુના અફીણના પોસ્ટ રોડા અને અન્ય મુદ્દામાલ મળી અંદાજે 79 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી મસ મોટા નશીલા કાળા કારોબારના મૂળ સુધી પહોંચવાની તપાસ તેજ કરી છે. વલસાડ જિલ્લા એસઓજી પોલીસને એક મોટી સફળતા મળી છે, જેમાં જિલ્લા એસઓજીના પોલીસે કપરાડા તાલુકાના નાના પોઢા નજીકથી અફીણના પોસ્ટ ડોડા ભરેલું એક આખું કન્ટેનર ઝડપી પાડ્યું છે. વલસાડ જિલ્લા એસઓજી પીઆઈ વીબી બારડ અને તેમની ટીમને મળેલી બાતમીને આધારે એસઓજીની ટીમ નાના પોઢા નજીક પહોંચમાં હતી. દરમિયાન જ નાસિક તરફથી આવી રહેલા એક કન્ટેનરને રોકી તપાસ કરી હતી, જેમાંથી પોલીસને શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. આથી તેની તપાસ કરતા કન્ટેનરમાં રાખેલા કોથળાઓમાં અફીણના પોસ્ટ ડોડા ભરેલું હોવાનું બહાર આવ્યું હતું. આથી પોલીસ ચોકી ઉઠી હતી. બનાવની જાણ થતાં જ વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ સ્થળ પર પહોંચી ગઈ અને એફએસએલની મદદથી કન્ટેનરમાં ભરેલો પદાર્થ અફીણના પોસ્ટ ડોડા હોવાનું બહાર આવ્યું હતું. આથી પોલીસે કન્ટેનરમાં ભરેલા 2148 કિલોથી વધુનું અફીણ પોસ્ટ ડોડા ભરેલ જથ્થો કબજે કર્યો હતો. સાથે પોલીસે કન્ટેનર ચાલક અને માલિક લક્ષ્મણ ચૌહાણ અને ક્લીનર અને ચાલક રતનલાલ રેગમ એમ બે આરોપીઓની ધરપકડ કરી તેમને સળિયા પાછળ ધકેલી દીધા હતા. પોલીસને કન્ટેનરમાંથી અંદાજે 64 લાખ રૂપિયાથી વધુની કિંમતનો અફીણ પોસ્ટ ડોડો નો 2148 કિલો જથ્થો કન્ટેનર મળી અંદાજે 79 લાખથી વધુનો કુલ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. इसमें एसओजी की टीम को इन्फॉर्मेशन मिली थी कि कोई एक ट्रक है जिसमें कुछ शंकास्पद भरा हुआ है और वो कंटेनर पास होने वाला है, तो उसके बेसिस पे उन्होंने उस कंटेनर को इंटरसेप्ट करके और रोका और उसमें चेकिंग किया तो उसके अंदर कुछ डोडा पोस्ट जैसा भरा हुआ मिला, जिसको उन्होंने जब्त करके और उसके आगे की कार्यवाही की है. क्या कीमत है टोटल और कितने आरोपी पकड़े गए? इसमें अब तक 2 लोग पकड़े गए हैं और 3 लोगों को वांटेड जाहिर किया गया है. इसमें पकड़ा गया जो टोटल मुद्दा माल है वो 2148 केजी है, जिसकी टोटल कीमत लगभग 64-65 लाख के आसपास हो रही है. इसमें ये जो मुद्दा माल जो है ये MP से भर के आया था, सिलवासा आ रहा था, सिलवासा में किसी दूसरे कंटेनर में चेंज करके और इसको पंजाब ले जाने का प्लान था. इसके अंदर जो पकड़े गए जो 2 लोग हैं वो है, एक तो लक्ष्मण नाम से है जो नासिक महाराष्ट्र से है, और दूसरा जो आरोपी पकड़ा गया है वो रतनलाल चित्तौड़गढ़ राजस्थान का रहने वाला है. इसके अंदर हमारी जो मेनली जो जाँच फोकस्ड रहेगी वो गुजरात है, सिलवासा है, मध्य प्रदेश है और पंजाब, जहाँ पे ये फाइनल डेस्टिनेशन जहाँ पे जा रहा था उसकी भी जाँच की जाएगी. तब ये किसने कहाँ भरा, किसके कहने से भरा था और कहाँ ले जाने वाले थे? इसके अंदर ले जाने वाले थे उसकी इन्फॉर्मेशन हमें मिली है, पंजाब ले जाने वाले थे, तो उसकी तपास की जा रही है. भरा था ये MP से और MP में भी ऐसा बताया जा रहा है कि वो पंजाब से किसी का उनके पास फ़ोन आया था, उसके बेसिस पे ये माल भरा गया था. हाँ, इसके अंदर टोटल 3 लोगों का नाम खुला है. ये गुरदास सिंह है पंजाब का और जो सनी है पंजाब का, उन 2 लोगों ने काला नाम का कोई आदमी है MP में, उसको बोला था कि ये माल भर के और इस तरह से इस समूह से ऐसे भेजना है पंजाब, सिलवास से कोई दूसरा कंटेनर या ट्रक में चेंज करके यहाँ से आगे माल भेजने वाले थे.